થર્ડ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 5 એમાં 10 નંબર પર આપેલો છે વાંચો પણ ગાતા ગાતા, એટલે કે અહીં આપણને જે આપ્યું છે એ આપણે વાંચવાનું છે અને વચ્ચે જ્યારે ગીત આવે ત્યારે તે ગાવાનું છે, એટલે કહ્યું છે કે વાંચો પણ ગાતા ગાતા. તો ચાલો વાંચીએ અને ગાઈએ. આજે વનમાં ફરીથી મહેફિલ હતી, બધાએ અલગ અલગ ગીત ગાયા. વન એટલે જંગલ અને મહેફિલ એટલે મેળાવડો. આજે જંગલમાં બધા પશુ પક્ષીઓ જે હતા એ મળ્યા હતા અને બધાએ અલગ અલગ ગીતો ગાયા. કોયલે ગાયું, જંગલમાં બોલે કોયલ કુકુ કુ. અહીંયા કોયલ જે છે એ ગીત ગાય છે. ત્યારે મોરે લલકારીને ગાયું, મન મોર બની થનગાટ કરે, મારું મન મોર બની થનગાટ કરે. એટલે અહીંયા મોર જે છે પણ કોયલની સામે લલકાર કરીને ગાય છે. દીપડો ગાવા ગયો, આ આ ઈ દીપડાએ પણ ગીત ગાયું. ઊંટે ગાયું, ચાલવાના ચાલવાના રણમાં રે, ચાલવાના ઊંચા ઊંચા ઊંટ, મે નીચા નહીં નમવાના, ભંભમા ભંભમ ભંભમા ભંભમ. ઊંટ પણ ગાય છે, એ તો રણમાં જ રે. રણાણિયા દેખાય છે ને તમને, આવું જ રણ હોય સરસ, તો એ રણમાં રહેતું હોય છે. એટલે કહે છે કે અમે તો રણમાં ચાલવાના, અમે ઊંચા ઊંચા ઊંટ છીએ, અમે નીચા નહીં નમવાના. એટલે ઊંટે પણ ગીત ગાયું. એટલે શિયાળ જે છે પણ ગાય છે. એટલે કીધું છે કે શિયાળે ગાયું, હાય હુકી હાય હુકી હાય હાય, બધાએ કેવું મીઠું મીઠું ગાય ગાય. અહીંયા જોજો, શિયાળ જે છે પણ ગીત ગાય છે, પણ એને શું ગાયું, કે હાય હુકી હાય હુકી હાય હાય, બધા કેવું મીઠું મીઠું ગાય ગાય. એણે અહીંયા બધાના વખાણ કરી દીધા છે શિયાળે, તો કે બધા જ કેટલું સરસ મજાનું મીઠું મીઠું ગાય છે અને મહેફિલમાં બધાને ભારે મજા પડી, કેમ કે બધાએ ગીત ગાયા ને, કે બધાને મજા આવી ગઈ. કહો અને લખો, અહીંયા છે કે તમને કોના ગીત વધુ ગમ્યા. તમને ગમેલા બે ગીતની લીટીઓ અહીં લખો. એટલે તમને જે ગીત વધારે ગમ્યું હોય, આપ જે આપણે આપ્યું તો એમાં ગીતો આવ્યા, એમાં તમને જે સૌથી વધારે ગીત ગમ્યું હોય એની બે લાઈન તમારે અહીં લખવાની છે. થેન્ક યુ.